हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण, जय हिंद। आपणे छे घणा बधा फंक्शन्स जे छे एनो अभ्यास करी चुक्या छे। आजे फ्रेम क्वेश्चन्स आजे टॉपिक छे। धोरण 10, धोरण 11, धोरण 12 त्रणेय धोरणमां आवतो कॉमन टॉपिक छे। अने आजे टॉपिक छे बेटा एनो आजे आपणे अभ्यास करवाना छे। तो फ्रेम क्वेश्चन्स ने भणवा माटे सौथी पहला तो कया कया शब्दों की मदद थी छे ए WH क्वेश्चन बने, बराबर, एनी आपणे माहिती लेवी पड़े। अने कयो शब्द शेना माटे उपयोग थाय पहला आपणे एनी माहिती लेशुं, अने पछी आपणे जशुं छे मां तो के एनी रचनाओनी। तो पहला आपणे बधा शब्दों की छे बेटा माहिती लईए। तो पहेलो शब्द आनी अंदर कयो आवशे, WHO, हु। अने हु नुं आपणे जो गुजराती करीए ने तो शुं थाय, कोण। અને કોણ છે એ શેના માટે આપણે વાપરીએ છીએ, તો કે વ્યક્તિ અથવા કર્તા વિશે જાણો। વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો, વ્યક્તિ અથવા કર્તા વિશે જાણવા માટે। સેકન્ડ એની અંદર છે WH વર્ડ આવે છે કયો, વોટ। ગુજરાતી આપણે કરીએ છીએ શું, શેના વિશે જાણવા, કર્મ, અથવા તો આપણી ભાષામાં કહીએ તો કોઈ વસ્તુ વિશે જાણો। હું ધારો કે એમ કહું કે હું ગીત ગાઈ રહ્યો છું, હું ગીત ગાઈ રહ્યો છું, અત્યારે જ ગાતો, કારણ કે સર તમે ક્યાં ગીત ગાઓ, તમે ભણાવો છો, ભણાવો જ છો બેટા, અત્યારે એક્ઝામ્પલ આપું છું, ઓકે। તો હું ગીત ગાઈ રહ્યો છું, બરાબર। હવે એનો મારે વોટથી સવાલ પૂછવો હોય તો હું એવું પૂછી શકું, ધારો કે તમને ગીતની નીચે અંડરલાઈન કરીને આપી હોય તો તમે એવો સવાલ કરી શકો કે ભાઈ તું શું ગાઈ રહ્યો છે। પણ હા, સવાલ બનાવતી હોય તું થઈ જાય કે ભાઈ તું અથવા તમે શું ગાઈ રહ્યા છો, એટલે જવાબમાં શું મળે, ગીત। તો એ કર્મ ટૂંકમાં છે એ આપણે કાઢી નાખીએ છીએ જ્યારે વોટથી સવાલ બનાવીએ ત્યારે। પછી જે છે આની અંદર કોણ આવતું હોય છે, વેર, ગુજરાતી છે એ શું થાય, ક્યાં, અને શું જાણવા માટે હોય તો કે સ્થળ જાણવા, બરાબર છે। પછી જે છે વેન એનું ગુજરાતી શું થાય બેટા, ક્યારે, શું જાણવા માટે હોય, સમય જાણવા। ત્યાર પછી આની અંદર કોણ આવશે, વાય, એનું ગુજરાતી શું થાય, શા માટે, કારણ અથવા હેતુ જાણવા। પછી એની અંદર આવશે હુમ, કોને, તો એ શું જાણવા માટે, બરાબર મગજ હવે તમારે અહીંયા રાખવાનો છે। હું જે છે ને બેટા એ પણ કર્મ જાણવા, પણ કેવું કર્મ ખબર છે, સજીવ કર્મ, બરાબર છે। આ કર્મ જાણવા માટે જ વપરાય છે, પરંતુ સજીવ કર્મ છે ને એ જાણવા માટે હુમનો ઉપયોગ થાય છે। ત્યાર પછી વિચ, કઈ, ક્યુ, બરાબર છે। તો શું જાણવા, તો કે વસ્તુનો પ્રકાર, શું જાણવા માટે બેટા, વસ્તુનો પ્રકાર જાણવા માટે, બરાબર છે। તો આ સાત થયા, હજી સાત નહીં, હજી આગળ છે। પહેલા હું આ બોર્ડને ઇરેઝ કરું, પછી આપણે પાછું આગળના શબ્દોને જોઈએ। હવે દીકરાઓ છે આઠ, આઠ નંબરના શબ્દની અંદર છે એ હું લઉં છું કોને, હાવ, કેવી રીતે, બરાબર છે, અથવા એનો બીજું ગુજરાતી શું થાય, કેવું અથવા કેવી, બરાબર। તો કેવી રીતે એ શું જાણવા માટે છે, તો કે રીત જાણવા, બરાબર। કેવું કેવી હોય તો એ છે કે શેના માટે, તો કે વ્યક્તિ વિશે જાણવા। હવે ઉદાહરણ તરીકે છે, હું એમ કહું કે ભાઈ મિસ્ટર પટેલ ઇઝ અ ગુડ બિઝનેસમેન, બરાબર છે। તો ગુડની નીચે ધારો કે તમને અન્ડરલાઈન કરીને આપી છે, તો શેથી સવાલ બનાવવો પડે, હાઉથી, કે હાઉ ઇઝ મિસ્ટર પટેલ, બરાબર છે, કે ભાઈ મિસ્ટર પટેલ કેવા છે, બરાબર છે। તો અહીંયા ગુડ શબ્દ નીકળ્યો, ઓકે, આ એના જેવું છે ટૂંકમાં। વ્યક્તિ વિશે જાણવા પણ વાપરી શકાય ને, કેવી રીતે। હવે માની લ્યો કે હું એમ કહું કે ભાઈ હી ગોટ ફર્સ્ટ રેન્ક બાય હાર્ડવર્ક, બરાબર છે, હી ગોટ ફર્સ્ટ રેન્ક બાય હાર્ડવર્ક, તો એણે છે ટૂંકમાં સખત મહેનત દ્વારા પહેલો નંબર મેળવ્યો,
હવે તમને ધારો કે છે બાય હાર્ડ વર્ક ની નીચે અન્ડરલાઈન કરીને આપી હોય તો હાઉ થી જ બનાવવું પડે કે હાઉ ડીડ હી ગેટ ફર્સ્ટ રેન્ક એને પહેલો નંબર કેવી રીતે મેળવ્યો તો કે સખત મહેનત દ્વારા અથવા સખત મહેનત કરીને રીત નીકળી જાય બરાબર છે એટલે બે ઉપયોગ છે હાઉ માટે પછી 9 નંબર માં આવશે બેટા હાઉ મેની બરાબર હાઉ મેની જે છે એનો મતલબ થાય કેટલા અને આ જે છે એ શું જાણવા માટે છે સંખ્યા જાણવા બહુ નાના ધોરણોમાં આપણે આ બધું ભણી ગયા છીએ પછી હાઉ મચ કેટલું તો શું જાણવા જથ્થો જાણવા હવે આપણી સામાન્ય ભાષામાં જો વાત કરીએ તો ગણી શકાય એવું હોય ત્યાં શું વપરાય હાઉ મેની ન ગણી શકાય એવું હોય ત્યાં શું વપરાય હાઉ મચ ઓકે 11 નંબર હાઉ લોંગ કેટલું લાંબુ એમ નહીં થાય હો ભાઈ કેટલો સમય અને આ જે છે ને દીકરાઓ સમયગાળો જાણવા શું જાણવા માટે સમયગાળો જાણવા સમય જાણવા આપણે શું વાપરીએ છે વેન વાપરીએ છે પણ સમયગાળો જાણવો હોય તો તમારે છે બેટા શું વાપરવું પડશે તો કે હાઉ લોંગ વાપરવું પડે હું એમ કહું કે તેણી ગઈકાલે 10 વાગે ઉઠી તેણી ગઈકાલે 10 વાગે ઉઠી બરાબર મારે 10 વાગે કાઢી નાખવું છે તો સવાલ એવો બને કે તેણી ક્યારે ઉઠી એટલે 10 વાગે નીકળી ગઈ જ્યાં વેન વપરાય પણ હું એમ કહું કે તેણી 4 દિવસ તેના સાસરિયામાં રોકાવાની છે તેણી 4 દિવસ તેના સાસરિયામાં રોકાવાની છે બરાબર છે તો ન્યા મારે જ્યારે 4 દિવસ કાઢવા હોય તો વેન નહીં આવે એ સમય ગાળો કહેવાય તો ન્યા તમારે બેટા શું વાપરવું પડશે હાઉ લોંગ જ વાપરવું પડે ઓકે આ બે નો ડિફરન્સ સમયગાળાનો અને સમય પછી જે છે એ બેટા અહીં આવી જશે હાઉ ફાર બરાબર એનો મતલબ શું થઈ જાય કેટલું દૂર અને આ શું જાણવા માટે હોય અંતર જાણવા પછી જે છે બેટા એ આવી જશે હાઉ ડીપ જે છે એનું ગુજરાતી શું થઈ જાય છે કેટલું ઊંડું બરાબર અને આ શું જાણવા માટે હોય છે તો કે ઊંડાઈ જાણવા પછી ક્યારેક જે છે ક્યારેક જ આવી શકે છે આ હાઉ ઓલ્ડ બરાબર એટલે કેટલું જૂનું નહીં કેટલું વૃદ્ધ ટૂંકમાં આ શું જાણવા હોય ઉંમર જાણવા બરાબર છે તો આ બધા બીજા શબ્દો આપણે બીજા સેશનના લીધા 8-14 કે જે બધા જ WH ક્વેશ્ચન્સ છે આની મદદથી છે એ આપણે પ્રશ્નો બનાવવાના આવશે બરાબર છે હવે હું તમને એક સીધું ગણતરી કરાવું બેટા એટલે તમને ખ્યાલ આવશે કે WH ક્વેશ્ચન્સ ની આપણે કેટલી બધી રચનાઓ છે ને ભણવી પડે આપણે પેસિવ વોઇસ ની અંદર તો ભણ્યા છીએ પણ આ તો એક્ટિવમાં જ્યારે આપણે ફ્રેમ ક્વેશ્ચન્સમાં બનાવશું કારણ કે ધોરણ 10 ધોરણ 11 ધોરણ 12 ત્રણેય ધોરણમાં આવે છે બરાબર તો હવે સિમ્પલ આપણે કાળ કેટલા આવે 3 સાદા કાળ ચાલુ કાળ આપણે કેટલા લઈએ છીએ ચાલુ વર્ષમાં ચાલુ ભૂતકાળ 2 બરાબર 3 આપણા પૂર્ણ કાળ બરાબર છે પછી 1 આપણો મોડલ ઓક્સિલરી ઓકે અને 1 લીધેલો છે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો હવે જુઓ તમે 3, 2, 5, 8, 9, 10 બરાબર છે કદાચ તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળને જવા પણ દો બરાબર તો એ મોડલ ઓક્સિલરી સહિત કેટલી ટોટલ રચનાઓ થાય 9 રચનાઓ થાય છે એમાંથી કદાચ ચાલો તમે પૂર્ણ ભવિષ્યકાળ છે એ આમાં ભાગ્ય જ મૂકે છે એને કાઢો તો એ કેટલી રચનાઓ થશે 8 રચના થાય 3 સાદા કાળની 2 ચાલુ કાળની 2 પૂર્ણ કાળની અને મોડલ ઓક્સિલરીની બરાબર 8 રચના હવે ટોટલ જે છે એ મેં કેટલા શબ્દ WHના લખ્યા 14 શબ્દો લખ્યા એમાંથી એક હું બાદ કરાવી શકું એ એક કયો બાદ કરાવી શકું તમને હું બાદ કરાવી શકું કેમ તો કે હુંની કોઈ રચનાની જરૂર નથી કરતા જ્યાં હોય કરતા વાક્યની શરૂઆતમાં જ્યાં અન્ડરલાઈન કરી હોય એટલે સીધું ત્યાં હું મૂકી દેવાનું બાકી બધું એમનેમ બરાબર છે એ હુંની રચના એટલે હુંમાં કોઈ રચનાની જરૂર નથી એ બહુ સિમ્પલ વસ્તુ છે ચલો એને આપણે બાદ કરો તો એ કેટલા શબ્દો વધ્યા 13 શબ્દો હવે ગુણ્યા 8 રચના કેમ તો કે બધા ટેન્સમાં આવડવી જોઈએ ને આપણને તો હવે 8 13 24 અહીંયા આવ્યા 2 8 1 8 ને 2 10 ટોટલ કેટલી રચના છે એ આપણે શીખવી પડે 104 104 રચના બનાવવી પડે બરાબર છે જો તમારે સંપૂર્ણ WH ક્વેશ્ચન છે શીખવા હોય બધા ટેન્સ ની અંદર જે ટેન્સ નો આપણે ઉપયોગ થાય છે એ બધા બરાબર વિથ મોડલ ઓક્સિલરી તો 104 રચના થાય કારણ કે 13 શબ્દો અને 1 ની 8 8 રચના
104 માથું દુખવા માટે ઘડકે શીખવું જ નથી સર કેટલા માર્ક્સમાં આવ્યા હે ઓપ્શનમાં જોતું જ નથી અથવા મને આવડે છે ને હું ટીક કરી દે એ 104 હતા થોડી ભણવાની હોય બરાબર મગજમાં ન જાય સર યસ મને ખબર છે એટલે આપણે આ 104 રત્ના શીખવી નથી એને આપણે ઘટાડી દઈશું બરાબર છે તો હવે એને આપણે ઘટાડતા ઘટાડતા ક્યાં લાવશું હું તમને આ રચનાઓ કેટલામાં શીખવાડી શકીશ તો કે ફક્ત ને ફક્ત કેટલી રચના શીખવાની બે કેટલી બે તો ઘણા બધા આમ ઘરે વિડિયો જોતા હશે ને એમ કહેતા હશે સર થોડુંક વ્યાજબી રાખો 104 કે બે માં કેમ થાય બરાબર થઈ જશે બરાબર છે બેટા થઈ જશે તમારે કોઈ ચિંતા નથી કરવાની બે જ રચનાઓમાં છે બધી જ રચના છે તમને આવડી જશે એ મારી શ્યોરિટી પણ એના માટે મગજ હવે બોર્ડ ઉપર તમારે રાખવાનું છે જો ન્યા ધ્યાન આપશો તો ખબર પડી જશે કે કઈ રીતે છે ને બે માં મેં કન્વર્ટ કરનાય હું કઈ જાદુગર નથી કે 104 માં બે માં ભોગી ગયો બરાબર છે પણ યસ બે આવડશે ને 104 આવડશે એ મારી ગેરંટી બરાબર છે કોઈ ગ્રામરમાં કોઈ જ મટીરીયલમાં ક્યાંય આપતા નથી આપણી પોતાની બનાવટ છે મેન્યુફેક્ચરિંગ બાય હાર્દિક ઠક્કર બરાબર છે ધ્યાન લઈ આપજો બરાબર હવે સૌથી પહેલા આપણે રચનાની અંદર જશું અને એ રચનામાં આપણે કેટલા શબ્દો લેશું તો કે એક તો લેશું વોટ વેન વેર વાય હુમ હાઉ હાઉ લોંગ હાઉ ડીપ અને હાઉ ઓલ્ડ ઓકે ચાલ વોટ વેન વેર વાય હોમ હાઉ હાઉ લોંગ હાઉ ડીપ અને હાઉ ઓલ્ડ કેટલા શબ્દો થયા 1 2 3 4 5 6 7 8 અને 9 શબ્દો બીજા ચાર વધ્યા એ બીજી રચના મૂંઝાતા નહીં મને યાદ જ છે નવ શબ્દો માટેની હવે રચના આપણે બનાવવા જઈ રહ્યા છે અને 8 ટેન્સ માટે કઈ રીતે બરાબર મગજ અહીંયા રાખજો તો સૌથી પહેલા કોઈ પણ એક જ શબ્દ રચના માટે લઉં છું જેમ કે લઈ લો કોને વોટ આ એક શબ્દ લીધો છે લાગુ બધાને પડે છો બેટા ધ્યાન આપજો વોટ એના પછી કા તો બેટા આવશે કોણ ટુ બી આવશે કા પછી જે છે એ કોણ આવશે સહાયકારક ક્રિયાપદ આવશે અને કા પછી જે છે છેલ્લી વસ્તુ કઈ મોડલ ઓક્સિલરી ઓબ્વિયસલી એના પછી તમારે છે અહીંયા કોને મૂકવાનું થશે કર્તા મૂકવાનું એના પછી જે છે એ ક્રિયાપદ પણ કેવું કાળ પ્રમાણે જેવો કાળ એવું ક્રિયાપદ મૂકવું પડશે બરાબર પછી જો કર્મ આવતું હોય તો દર વખતે ફરજિયાત નથી કર્મ ઓકે આવતું હોય તો અને જે અન્ય શબ્દ હોય તે બસ ક્લાસમાં કહેશું ઓકે આ તમારી 8 ટેન્સ માટેની રચના થઈ ગઈ અને કેટલા શબ્દો માટેની થઈ ગઈ તો કે 9 શબ્દો માટે કેટલા શબ્દો બેટા 9 બરાબર છે હવે બરાબર મગજ છે એ તમે અહીંયા રાખજો કે હવે ટુ બી ની વાત પહેલા હું કરું છું તો કે ટુ બી જે છે એ આપણા વર્તમાન કાળની અંદર છે એ કયા આવે એમ ઇઝ આર બરાબર છે પછી આપણો ભૂતકાળ હોય તો ભૂતકાળની અંદર કયા આવે વોઝ અને વર બરાબર આપણે ટુ બી છે વર્તમાન અને ભૂતકાળની જરૂર પડશે આવી ગયા આ ટુ બી નું કામ પૂરું થઈ ગયું હવે હું તમને લઈ જાઉં છું સહાયકારક ક્રિયાપદ બરાબર તો સહાયકારક ક્રિયાપદ કયા કયા આવે તો કે માની લો કે સાદો વર્તમાન હોય તો કોણ આવશે ડુ અથવા ડઝ ધારો કે સાદો ભૂતકાળ હોય તો અહીંયા કોણ આવી જશે ડીડ ધારો કે સાદો ભવિષ્યકાળ હોય તો અહીંયા કોણ આવશે વિલ અથવા શેર બરાબર ધારો કે પૂર્ણ વર્તમાન હોય તો આવશે હેવ અથવા તો કોણ આવી જશે હેઝ ધારો કે પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા તમારા માટે કોણ આવી જશે હેડ રેડી આ સહાયક પણ આવી ગયા હવે વધ્યું કોણ તો કે મોડલ ઓક્સિલરી તો મોડલ ઓક્સિલરી ની અંદર છે કેન આવી શકે છે કુડ આવી શકે મે આવી શકે માઈટ આવી શકે શુડ આવી શકે વુડ આવી શકે મસ્ટ આવી શકે બરાબર છે કેન કુડ મે માઈટ શુડ વુડ મસ્ટ અને ક્યારેક વળી છે એ લોકો શું મૂકશે ઓટ ટુ પણ લખી શકે ઓકે તો આ થઈ ગયા તમારા મોડલ ઓક્સિલરી તો અહીંયા મેં જે લખ્યું તો કે ટુ બી આવે તો કે ટુ બી વર્તમાનમાં એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર
સહાયકારક ક્રિયા બતાવી શકે સાદા વર્તમાનમાં ડુ અથવા ડઝ સાદા ભૂતકાળમાં ડીડ સાદા ભવિષ્યમાં વિલ અથવા શેલ પૂર્ણ વર્તમાનમાં હેવેસ પૂર્ણ ભૂતકાળમાં હેટ બરાબર મોડલ ઓક્સિલરી તો કે કેન કુડ મે માઈટ શુડ વુડ મસ્ટ અને ઓટ ટુ હવે વાત આપણે કોની રહી ગઈ તો કે ક્રિયાપદની રહી ગઈ ને તો હવે અહીંયા હું ક્રિયાપદની પણ વાત કરી દઉં તો કે ક્રિયાપદ જો સાદો કાળ હોય અને કોણ હોય મોડલ ઓક્સિલરી હોય સાદા કાળ અને મોડલ ઓક્સિલરી બરાબર એટલે કે સાદો વર્તમાન સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ અને મોડલ ઓક્સિલરી હોય તો કેવું રૂપ લેવાનું V1 લેવાનું માની લ્યો કે ચાલુ કાળ છે ચાલુ વર્તમાન અથવા ચાલુ ભૂતકાળ એટલે કે એમિઝાર અથવા વોઝવેર વાળું બરાબર છે તો તમારે કેવું લેવાનું ING વાળું કેવું લેવાનું ING વાળું બરાબર અને હવે એક વૈધું છે કયું પૂર્ણકાળ એ અહીંયા લખ દઉં છું જો પૂર્ણકાળનું ક્રિયાપદ લેવાનું થાય તો એ કેવું લેવું પડશે તમારે V3 બરાબર છે અહીંયા સમય તો અહીંયા લખી દઉં છું પૂર્ણકાળ આવે તો કેવું લેવાનું છે V3 બરાબર સાદો કાળ અથવા મોડલ ઓક્સિલરી આવે તો તમારે કેવું લેવાનું છે V1 ચાલુ કાળ આવે તો કેવું લેવાનું ING પૂર્ણકાળ આવે તો V3 હવે અહીંથી કાઢ નાખો એટલે કન્ફ્યુઝન ન થાય તમને બરાબર જો ફરી વખત ધ્યાન આપજો બેટા કે ટુ બી સહાયક મોડલ કોણ કોણ આવી શકે એક તો મેં અહીંયા લખી દીધું ક્રિયાપદ કાળ પ્રમાણે તો કેવા કાળમાં કેવું લેવાનું ફરીવાર જોજો સાદો કાળ અથવા મોડલ આવે તો V1 લેવાનું જો અહીંયા જોજો બરાબર V1 બરાબર ચાલુ કાળ આવે તો કેવું લેવાનું છે તમારે ING વાળું ક્રિયાપદ બરાબર છે અને માની લ્યો અહીં મારું ચકડું બહુ જોરદાર થઈ ગયું સોરી ફરીવાર લખજો બેટા વેઇટ કરજો યસ બોર્ડ ના પડી ગયું મને ચાલુ કાળમાં ING લેવાનું ને પૂર્ણ કાળમાં કયું લઈ લેવાનું તમારે V3 ઓકે તો આ એક રચના ખાલી કેટલી થયા એક રચના બરાબર છે આ એક રચના જે છે એ તમારા કેટલા શબ્દો અહીંયા ધરાવે છે 9 શબ્દો અને એકની 8-8 રચના બરાબર છે એટલે કે 72 રચના આ 72 રચના બરાબર તમારી એક રચના છે બરાબર એક બાજુ તમે 72 શીખો અને એક બાજુ એક રચના 72 બરાબર એક બરાબર હવે આનથી ટૂંકું કરતા મન નથી આવડતું બરાબર કોક એમ કહેતો એક સર થોડુંક હજી નાનું કરી નાખ હવે નહીં થાય યાર પ્લીઝ બરાબર છે તમને કોઈ ફાવે પણ શીખવાડજો ઓકે બાકી મને આ 72 માંથી એક બનાવતા આવડે છે હવે આનથી વધારે નથી આવડતું ઓકે તો આ તમારી થઈ ગઈ એક રચના હવે પહેલા હું તમને આના ઉદાહરણ બતાવીશ બરાબર એટલે બધા ફરીથી પાછું મગજ અહીંયા રાખજો હવે આ બધું અહીંયાથી હું કાઢું છું હવે ધ્યાન અહીંયા આપજો બરાબર એટલે રચના પ્રમાણે હું તમને બતાવું અને ખબર પાડી દઉં કે ભાઈ મેં લખ્યો તો વોટની જ રચના પણ લાગુ બધાને પાછી પડે કે ન પડે એ જોવું પડશે ને આપણે માની લો કે મેં તમને એવું વાક્ય આપ્યું કે કૃષ્ણ મેટ હિમ ઇન ગાર્ડન રેડી હવે મારે ધારો કે હિમની નીચે મેન્ડલ લાઈન કરી છે ઓકે હવે હિમ કાઢવું હોય મારે બરાબર તો પહેલા તો વાક્ય બને કોણથી મારે એ જોવાનું ને કે કૃષ્ણ તેને બગીચા મળી તો તેને કાઢવું છે તો કોને એમ પૂછવું પડે હુમ થી બને કારણ કે આ સજીવ કર્મ કહેવાય તો આપણે હુમ શબ્દ લઈ લઈએ પહેલા તો આ વોટ ની જગ્યાએ છે બેટા હું કોને મૂકી દઉં છું હુમ ને મૂકી દઉં બરાબર હતું વોટ પણ મેં કીધું એમ લાગુ બધાને પડે છે ને એટલે વોટ ની જગ્યાએ કોણ આવી ગયું હુમ આવી ગયું હવે મને છે ને ટુ બી સહાયક અથવા મોડલ ત્રણ માંથી એક વસ્તુ જોઈએ તો વાક્યમાં જુઓ તમે કૃષ્ણ મેટ હેમ ઇન ગાર્ડન એમાં ટુ બી સહાયક કે મોડલ ત્રણ માં તમને કાંઈ દેખાય છે આમાં કાંઈ નથી તો હંમેશા યાદ રાખજો જ્યારે વાક્યમાં ટુ બી સહાયક કે મોડલ ત્રણ માંથી એક પણ વસ્તુ નો આપે ને બેટા ત્યારે એ સાદો વર્તમાન અથવા સાદો ભૂતકાળ હોય એ બે માંથી એક જ કાળ એવા છે જે પોતાને ઓળખાણ આપશે નહીં તમારે એની ઓળખાણ કાઢવી પડશે બરાબર કારણ કે એ તમારાથી શરમાય છે બેટા એટલે તમારે શું કરવું પડશે તો કે એની લાજ ખોલવી પડશે કે તું સાદો વર્તમાન છો હાય તું સાદો ભૂતકાળ છો બાય બરાબર છે એ તમારે જોવાનું છે તો હવે ખબર ક્યાં પડે ક્રિયાપદ ઉપરથી મેટ ક્રિયાપદ લખ્યું છે મેં મેટ V1 કહેવાય કે V2 કહેવાય તો કે V2 કહેવાય તો એનો મતલબ કે આ ભૂતકાળ છે તો હવે તમને એમાં ભૂતકાળ છે સાદો ભૂતકાળ થયો તો સાદો ભૂતકાળ છે તો પછી તમારે શું કરવાનું છે તો કે ભાઈ એનું સહાયકારક ક્રિયાપદ જોઈએ છે મને બરાબર તો યાદ આવી જવું જોઈએ કે એનું સહાયક કયું આવે ડીડ આવે મુકાઈ ગયું ડીડ હતું નહીં હો ક્યાંય આ યાદ આવવું જોઈએ સાદા ભૂતકાળમાં સહાયક ડીડ આવે એ નહીં ખબર હોય તો નહીં કાંઈ થાય ઓકે હવે શું જોઈએ મને અહીંયા કરતા જોઈએ કરતા કોણ છે આમાં જુઓ કૃષ્ણ રેડી કર્મ મેં કીધું તો એમ કે આવતું હોય તો જ લેવાનું આમાં નહીં આવે કારણ કે હિમ તો કાઢવાનું છે હવે કોને લેવાનું છે
ક્રિયાપદ લેવાનું છે કાળ પ્રમાણે, બરાબર? તો સાદા કાળમાં વીવન લેવાનું, તો મેટ છે મેટ, એનું મારે શું કરી દેવું પડે? મીટ. અને અન્ય શબ્દ ઇન ગાર્ડન, આત્મા વાક્ય બની ગયું. Whom did Krishna meet in garden? Krishna garden માં કોને મળી? એમ નીકળી ગયું. ઓકે, ઉદાહરણ હજી એક લઈએ. આપણે માની લ્યો કે હવે આપણે ધારો કે શબ્દ લઈ લઈએ છીએ કે પંકજ stays at his uncle's home for 2 weeks. બરાબર, પંકજ stays at his uncle's home for 2 weeks. હવે મારે for 2 weeks કાઢવાનું છે. રેડી? તો for 2 weeks એટલે કે 2 અઠવાડિયા માટે. તો એ સમયગાળો કહેવાય. when નહીં વપરાય, ચિંતા નહીં કરતા. when ક્યારે વપરાય? સમય હોય તો. આ તો સમયગાળો થયો ને, તો how long વાપરવું પડશે? હવે મગજ અહીંયા રાખજો તો ખબર પડશે. જ્યાં what છે ત્યાં કોને લઈ લઉં? how long ને લઈ લઉં. how long આવી ગયું? to be સહાયક અથવા મોડલ. ત્રણમાંથી એક વસ્તુ જોઈએ મને. તો જોવો તો પંકજ stays at his uncle's home for 2 weeks કઈ છે નથી. મેં હાથે કરીને એવા જ લીધા છે તમને ખબર પાડવા. તો અહીંયા સ્ટેજ લખ્યું છે, ત્યાંથી ખબર પાડવાની કે સાદો વર્તમાન છે કે સાદો ભૂતકાળ, લાજ કાઢવાની આની, બરાબર છે? આપણે તો સ્ટેજ લખ્યું છે, ત્યાંથી ખબર પડવી જોઈએ કે એસએસ વર્તમાનમાં આવે. તો હવે પંકજની સાથે ડુ આવે કે ડસ? કારણ કે સાદા વર્તમાનના બે સહાયક છે, ડુ પણ છે અને ડસ પણ છે. તો મારે અહીંયા છે એ કયું લેવું પડે? ડસ. કારણ કે પંકજ હીમાં આવે, હી સાથે ડસ આવે. હવે અહીંયા ડસ આવી ગયું સહાયક. હવે કરતા, કરતા કોણ છે? પંકજ. આવી ગયું પંકજ. હવે લેવાનું ક્રિયાપદ કાળ પ્રમાણે, તો સાદા કાળમાં વીવન એસ કાઢ નાખો, સ્ટે, બરાબર છે? અને હવે કર્મ આવતું હોય તો કે એટ હિઝ અંકલ્સ હોમ, આપણે તો કર્મ અને અન્ય શબ્દ બધું સરખું જ છે. એટ હિઝ અંકલ્સ હોમ એટલે તમારો ક્વેશ્ચન બની ગયો, બરાબર? કે હાઉ લોંગ ડઝ પંકજ સ્ટે એટ હિઝ અંકલ્સ હોમ, કે પંકજ એના અંકલના ઘરે કેટલું રોકાય છે? તો ફોર 2 વીક્સ નીકળી ગયું, બરાબર? કોઈ બી વર્ડ આમાંથી લઈ લ્યો બેટા, બરાબર છે? હા, ક્યારેક એક્સેપ્ટ હાઉ ઓલ્ડ ની અંદર છે એ આ રચના લાગુ પડી શકે નહીં. હાઉ ઓલ્ડ માં એકમાં ખાલી લાગુ પડશે નહીં, કારણ કે એમાં કેવું હોય ખબર છે, ખાલી ટુ બી નો જ ઉપયોગ થાય. કારણ કે તમારે કોઈની ઉંમર પૂછવી છે, માની લો મારે એમ પૂછવું છે કે ભાઈ તેણી કેટલા વર્ષની છે, તો હાઉ ઓલ્ડ ઇઝ શી, એમાં સહાયક ને મોડલ ને એવું બધું કઈ આવશે નહીં. ઓકે, તો ઈ છે ને એમાં હાઉ ઓલ્ડ ની અંદર કદાચ બાય ચાન્સ છે તમારે આ રચનાનો યુઝ ક્યાંય કરવાની જરૂર જ નહીં પડે, એટલા બધા સહેલા વાક્યો હોય એમ. ઓકે, બાકી જો આવશે તો એની સિવાયના બાકીના બધામાં છે તમારે લાગુ પડવાની થશે. ઓકે, તો આ તમને બે ઉદાહરણ મેં એના આપ્યા. આમે રચનામાં મેં વોટ લખેલું હતું, બરાબર છે? પણ મેં ઉદાહરણ હુમનું લીધું અને કોનું લીધું? હાઉ લોંગ. એવી રીતે આ રચના છે ને આ બધા શબ્દો લાગુ પડે, એક પણ શબ્દ છે બાકી રહેશે નહીં, દરેકમાં લાગુ પડે. અને કયો શબ્દ ક્યાં વપરાય એ આપણે અગાઉ ડિસ્કશન કરી લીધું. ઓકે, અને પછી જ્યારે પાછા આપણે સોલ્વ કરશું વાક્યો ને તમને તરત ખબર પડવા મળશે. હા, જો અહીંયા આ જ આવે, બરાબર છે? પણ મિનિંગ ખબર પડી જાય તો, અને કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે એ ખબર પડી જશે તો. હવે પહેલા હું ટાઈમ જોઉં, નહીં તો પાછો લોંગ વિડીયો થઈ જશે. નો, ચાલો, કોઈ ઇશ્યુ નથી, થઈ જશે કામ. આપણે ડબલ્યુએચની બીજી રચના છે એ આરામથી ક્લિયર કરી શકીએ એટલો સમય છે, એટલે આપણે કરી લઈએ. ઓકે, સેકન્ડ, બરાબર છે? બીજી રચના એટલે આપણે ડબલ્યુએચની રચનાઓ પૂરી થઈ જાય. હવે બીજી જે રચના છે બેટા ડબલ્યુએચ માટેની, એની અંદર 4 શબ્દો, એક તો હુઝ, પછી વિચ, પછી હાઉ મેની, અને પછી આવે હાઉ મચ. રેડી? હવે આ 4 શબ્દોની રચના કઈ રીતે અલગ આવે ને એ બરાબર અહીંયા ધ્યાન આપજો. હું કોઈ પણ એક શબ્દ અહીંયા લઈ લઉં છું રચના, જેમ કે વિચ, તો ચારેય શબ્દ પછી તરત જ કર્મ આવશે. બસ આ જ આમાં અલગ આવે, સીધું કર્મ જ મૂકી દેવાનું, બરાબર છે? તમારે બીજી કોઈ મગજમારી કરવાની નહીં, સીધું કર્મ. પછી જે છે એ તમારે કોને મૂકવાનું થશે? આપણે મૂકતા હતા એનું ટુ બી એ મૂકો, અથવા તો સહાયક મૂકો, અથવા તો મોડલ મૂકો. પછી કોને લેવાનું તમારે અહીંયા? કર્તાને લઈ લેવાનું. પછી કોને લઈ લેવાનું? ક્રિયાપદ. પણ ક્રિયાપદ કેવું લેવાનું બેટા? કાળ પ્રમાણે. અને પછી અન્ય શબ્દ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. કર્મ તો આગળ આવી ગયું એટલે આમાં કર્મનું તમારે ટેન્શન જ ન હોય, બરાબર છે? હવે હું તમને આનું ઉદાહરણ બતાવીશ. માની લો કે મેં એવું વાક્ય લખ્યું છે કે ભાઈ રશ્મિ બોટ 2
apples. અને મારે ટુ કાર્ડ નાખવું છે. રેડી? મે લખ્યું છે વિચ, પણ વાક્ય મે અલગ જ દીધું છે. ટુ કાર્ડ હોય તો હાઉ મેની વાપરવો પડે બધાને ખબર પડે. ધ્યાનથી જોજો, વિચ છે એની જગ્યાએ હું કોને લઉં છું બેટા? હાઉ મેની. આવી ગયું હાઉ મેની. હવે મને કર્મ જોઈએ. કર્મ કયું છે? અહીંયા એપલ્સ. અહીંયા મૂકી દીધું મેં એપલ્સ. ટુ બી સહાયક અથવા મોડલ, ત્રણમાંથી એક વસ્તુ જોઈએ. છે કાંઈ નથી એનો મતલબ લાજ પાછી ઉચકવાની. કા સાદો વર્તમાન હશે ને કા સાદો ભૂતકાળ હશે. બોટ લખ્યું છે મેં અહીંયા, તો બોટ છે એ બાય નું વી ટુ છે, તો એનો મતલબ કે આ ભૂતકાળ છે. તો એનો મતલબ કે અહીંયા સહાયક મારે કયું લેવું પડશે? ડીડ લેવાનું. હવે એના પછી કરતા, કરતા કોણ છે? રશ્મિ. પછી શું લેવાનું છે ક્રિયાપદ કાળ પ્રમાણે? તો આપણે સાદો ભૂતકાળ છે એટલે વી વન લેવું પડે, એટલે બોટ નું શું કરી દઈશું? બાય. એ વાક્ય બની ગયું. હાઉ મેની એપલ્સ ડીડ રશ્મિ બાય? ઓકે, હજી એક ઉદાહરણ લઈએ આપણે. માની લો કે હવે છે હું વાક્ય લઈ લઉં છું કે ભાઈ પૂજા વિલ વેર માય શર્ટ. બરાબર? હવે માય મારે કાઢી નાખવું છે. માય એટલે મારું થાય, ખબર પડી જ ગઈ હોય કે હુઝ વાપરવાનું છે. તો સૌથી પહેલા વિચની જગ્યાએ છે બેટા હું કોને લખી દઈશ? હુઝ લખી દઈશ. બરાબર છે? હુઝ લખાઈ ગયું. હવે કર્મ જોઈએ. કર્મ કયું છે? અહીંયા શર્ટ. અહીંયા મૂકી દઉં છું શર્ટ. ટુ બી સહાયક મોડલ, ત્રણમાં જ કાંઈ છે? તો કે હા છે. આ વખતે મેં લખ્યું છે. કયું લખ્યું? વિલ. તો અહીંયા છે એ હું કોને લખી દઈશ? પહેલા તો વિલ. બરાબર? હવે જે છે એ મારે કોને લેવાનું? કરતા. તો કરતા કોણ છે? અહીંયા પૂજા. હવે સાદો ભવિષ્યકાળ છે એટલે વી વન લેવાનું. વી વન તમને આપેલું જ છે. વેર. એ વાક્ય બની ગયું. હુઝ શર્ટ વિલ પૂજા વેર. ઓકે, તો આ થઈ ગઈ તમારી સેકન્ડ રચના. આમાં ચાર શબ્દો છે, આઠ આઠ રચનાઓ છે ટોટલ ઘણો બધાની. બરાબર છે? એટલે 32 થાય. તો 32 બરાબર બીજી એક રચના. ઓલી 72 બરાબર હતી, આ કેટલા બરાબર છે? 32 બરાબર છે. બરાબર છે? એટલે તમારી ટોટલ છે બેટા બે જ રચનાઓમાં આખે આખું WH ક્વેશ્ચન છે તે પૂરું થઈ જાય. તમારે વધારે રચનાઓ છે તૈયાર કરવાની જરૂર નથી. બસ ફક્ત આ બે રચનાઓ છે, એક હમણાં આપણે આગળ જોઈ તે અને એક આ બીજી. બસ તમારા રચનાઓનું કામ પૂરું. બરાબર? હવે ખાલી આપણે WH ની શું કરવાની? પ્રેક્ટિસ કરવાની. બાકી આ તમારી રચનાઓ જે છે અહીંયા પૂરી થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં WH ક્વેશ્ચન્સ ની છે આપણે પ્રેક્ટિસ કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.